નમસ્કાર, આપ જોઈ રહ્યા છો બેઝ 9 ટીવી ન્યૂઝ. સત્યની સાથે સત્યની ખોજ. હું છું તમારી સાથે છાણી ચૌહાણ. જોઈએ આજના બુલેટિન્સ. મોબાઈલ ગેમના દૂષણે જીવ લીધો. ખેડામાં બે ભાઈઓ વચ્ચે ગેમ રમવા બાબતે મન દુઃખ થયું. એકબીજાને પથ્થર મારી કૂવામાં ફેંકી દીધો. બાળકોમાં મોબાઈલ ગેમ્સના દૂષણનો વ્યાપ વધતો જઈ રહ્યો છે, જેમાં મોબાઈલના વ્યસનથી નડિયાદના એક કિશોરનો જીવ ગયો છે. મોબાઈલના ગેમ્સ રમવા બાબતે થયેલા મનદુખમાં કિશોરે પોતાના પિતરાય ભાઈને પથ્થર મારી કૂવામાં ફેંકી દેવાની ચકચારી ઘટના આજે ખેડા જિલ્લામાં પ્રકાશમાં આવી છે. ખેડા તાલુકાના ગોબલેજ ગામે બનેલા બનાવથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડા ટાઉન પોલીસે આ સંદર્ભે કિશોર સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મૂળ રાજસ્થાનના બાંસવાડા જિલ્લાના દામસાથ ગામના અને હાલ ખેડા પાસેના ગોબલજ ગામની સીમમાં ટીક એન્ટરપ્રાઇઝ પ્રાઇવેટ લિમિટેડ પાસે રહેતા 34 વર્ષીય જીતમલ જીથરા વાલહિત દામસાથના 12 વર્ષીય પુત્ર વિજેશની હત્યા થઈ છે. જીતમલ પોતાના ભાઈ સાથે અહીંયા રહી ગુજરાન ચલાવે છે. વિજેશ અને તેના કાકાનો છોકરો 16 વર્ષીય દીકરો બંને ગઈકાલે બુધવારે 22મી મેના રોજ સાંજે પાણીપુરી ખાવાનું કહીને ઘરેથી નીકળ્યા હતા. ઘરેથી નીકળેલા આ બંને પિતરાઈ કિશોરો મોડી સાંજ સુધી ઘરે પરત આવ્યા ન હતા, તેથી પરિવારજનોએ શોધખોળ આદરી હતી. આ દરમિયાન સોળ વર્ષીય કિશોરની ભાળ મળતા તેણે પોતાના માવતર સામે ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યો હતો, જેમાં આ કિશોરે પોતાના પિતરાય ભાઈ વિશેષની હત્યા કરી દીધી હોવાનું જણાવ્યું હતું. આ બંને કિશોરોએ પાણીપુરી ખાવાનું કહી ઘરેથી નીકળ્યા હતા. દરમિયાન બંને કિશોર પૈકી એક જોડે એન્ડ્રોઇડ ફોન હતો, જેમાં બંને પિતરાય ભાઈ વારાફરતી ફ્રી ફાયર ગેમ રમતા હતા. ઓબલેજ ગામની ગઈકાલે બુધવારે 22મી દીકરો બંને ગયા રોજ સાંજે પાણીપુરી ખાવાનું કહીને ઘરેથી નીકળ્યા હતા. ઘરેથી નીકળ્યા 34 વર્ષીય જીતરો મોડી સાંજ સુધી ઘરેલા બંને પિતરાઈ કિશોર, તેથી પરિવારજનોએ શોધખોળ આદરી હતી. જમ્મુ કાશ્મીરમાં હિચકારો અકસ્માત.
લે શ્રીનગરમાં જોજીલા પાસિંગ પાસે 1200 ફૂટ ઊંડી ખીણમાં વાન ખાબકતા સુરતના ટૂર સંચાલક સહિત 9ના મોત. લે શ્રીનગર રાષ્ટ્રીય રાજમાર્ગ પર જોજીલા પાસિંગ નજીક મંગળવારે રાત્રિના સમયે એક ગાડી ઊંડી ખીણમાં પડી જવાના કારણે કુલ 9 લોકોના મોત થયા હતા. આ દુર્ઘટનામાં સુરતના એક 36 વર્ષીય યુવકનું પણ મૃત્યુ થયું છે. મૃતક અંકિતના 2 બાળકો પણ છે. તેના મોતને લઈને પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. લે શ્રીનગર રાષ્ટ્રીય રાજમાર્ગ પર જોજીલા પાસિંગ નજીક મંગળવારે મોડી રાત્રે એક ગાડી ઊંડી ખીણમાં પડી જવાના કારણે કુલ 9 લોકોના મોત થયા હતા. દુર્ઘટનામાં સુરતના 36 વર્ષીય યુવકનું પણ મૃત્યુ થયું છે. મૃતક અંકિત સંઘવી પોતે ટૂર સંચાલક છે અને તેના પરિવારમાં પત્ની અને 2 બાળકો, માતા પિતા અને 1 ભાઈ બહેન છે. શ્રીનગર પોલીસે અકસ્માત બાદ અંકિતના ફોનમાં છેલ્લા ડાયલ કરવામાં આવેલ નંબર જોડીને તેના પરિવારને આ દુઃખદ ઘટનાની જાણકારી આપી હતી. ત્યારબાદ અંકિતના ભાઈ અને પિતા દિલ્હી જવા માટે રવાના થયા હતા. કારગિલથી સોનમર્ગ તરફ જઈ રહેલું વાહન 1200 ફૂટ ઊંડી ખીણમાં ધસી પડવાના કારણે ચાલક સહિત 9 લોકોના મોત થયા છે, જ્યારે 1 20 વર્ષીય યુવકને ઈજાઓ પહોંચી છે. મૃતકો પૈકી 2 લોકો જમ્મુ કાશ્મીરના છે, જ્યારે બાકીના 100 અન્ય રાજ્યના પર્યટકો હતા. અકસ્માત બાદ પોલીસ, સેના અને બીઆરઓના બચાવ કર્મીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને 7 લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. ત્યારબાદ બુધવારે સવારે વધુ 2 લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. અંકિતને સંતાનમાં 2 બાળકો છે. અંકિત સંઘવી ટૂર સંચાલક હોવાના કારણે જમ્મુ કાશ્મીર તેમજ અન્ય રાજ્યોમાં જતો હતો. એકાએક બનેલી ઘટનાથી સંઘવી પરિવાર ઉપર વજ્રઘાત પડ્યો હોય તેમ આખું પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. પાકિસ્તાની હની ટ્રેપ ગર્લનો પહેલો વિડિયો સામે આવ્યો. ભારતીય સેનાના જવાનોએ વિડિયો મેસેજથી ફસાવતી હતી. કહેતી હતી, હું તમારી સાથે છું. પાકિસ્તાનની આઈએસઆઈ એજન્ટને સેનાના સિક્રેટ માહિતી આપવાના આરોપમાં એક સેનાના જવાનની ધરપકડ કરવામાં આવી છે. ઇન્ટેલિજન્સની પૂછપરછ કરી તેને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે. સેનાના જવાનની પૂછપરછ દરમિયાન ઘણા ચોંકાવનારા ખુલાસા થયા છે. ઇન્ટેલિજન્સની તપાસ અને પૂછપરછમાં હની ટ્રીપમાં ફસાવનાર પાકિસ્તાની એજન્ટના અમુક વિડીયો સામે આવ્યા છે. તપાસમાં જાણવા મળ્યું છે કે તે બોલિવૂડ ગીતો પર રીલ્સ બનાવીને સેનાના જવાનોને ફસાવતી હતી. ધરપકડ કરવામાં આવેલા પ્રદીપ કુમાર મૂળ ઉત્તરાખંડના રૂકડીનો છે. પ્રદીપ 3 વર્ષથી જોધપુરમાં તહેનાત હતો. નવેમ્બર 2021માં પાકિસ્તાની મહિલા એજન્ટે સૌ પ્રથમ સેનાના જવાન પ્રદીપને કોલ કર્યો હતો. ત્યાર પછી પ્રદીપે તે મહિલાની જાળમાં ફસાતો ગયો હતો. જવાન પ્રદીપ કુમારને પોતાની જાળમાં ફસાવનાર મહિલાના ઘણા નામ છે. ખાનગી એજન્સીએ ખબર પડી છે કે પાકિસ્તાની મહિલા એજન્ટ પ્રિયા શર્મા ઉર્ફે પાયલ, પૂજા રાજપૂત જેવા અલગ અલગ નામથી સેનાના જવાનોને ફસાવતી હતી. શોર્ટ વિડીયો દ્વારા તે વિશ્વાસ અપાવતી હતી કે તેના સુખ દુઃખમાં હંમેશા સાથે છે. આવી વાતો અને વિડીયો દ્વારા પ્રદીપને ફસાવ્યો હતો. જેવું પાકિસ્તાની એજન્ટ કહેતી હતી તેવું પ્રદીપ કરતો હતો અને તેની સુંદરતામાં એટલો પાગલ થઈ ગયો હતો કે તેની સાથે લગ્ન કરવાના સપના જોવા લાગ્યો હતો. જાસૂસ વિડીયો કોલ પર વાત કરતી, મળવાનો વાયદો કરતી. મહિલા જાસૂસ કોલમાં પ્રદીપ એવી રીતે ફસાઈ ગયો હતો કે મહિલા જે ડોક્યુમેન્ટ શેર કરવાનું કહેતી તે જવાન કરતો હતો. આ પાકિસ્તાની મહિલા એજન્ટે જવાનને લગ્ન કરવાની લાલચ પણ આપી હતી. આ બંનેને વિડીયો કોલ ઉપર વાત થતી હતી. તે ઉપરાંત મહિલાએ તેને દિલ્હીમાં મળવાનો વાયદો કર્યો હતો. એક ફોન કોલથી શરૂ થયેલી મિત્રતા પાકિસ્તાની મહિલા એજન્ટે પ્રેમ સુધી પહોંચાડી દીધી હતી. બંને વોટ્સઅપ પર ચેટ, વોઇસ કોલ અને વિડીયો કોલ કરતા હતા. અને ટ્રેપમાં ફસાવવા માટે વિડીયો કોલ પર પાકિસ્તાની મહિલા એજન્ટ અશ્લીલ હરકતો કરતી હતી. પાકિસ્તાની મહિલા એજન્ટે દિલ્હી આવીને તેને મળવાનો અને લગ્ન કરવાનો વાયદો કર્યો હતો.
ने लग्न करवानी लालच पण व्हिडिओ कॉल ઉપર વાત થતી હતી તે ઉપરાંત મહિલાએ તેને દિલ્હીમાં એક ફોન કોલ થી શરૂ થયેલી મિત્રતા પાકિસ્તાની મહિલા એજન્ટે પ્રી હતી બંને WhatsApp પર ચેટ વોઇસ કોલ અને વિડિયો કોલ ફસાવવા માટે વિડિયો કોલ પર પાકિસ્તાની મહિલા એજન્ટ અશ્લીલ હરકતો કરતી હતી પાકિસ્તાની મહિલા એજન્ટ હતા અને ટ્રીપમાં ફ્રન્ટી દિલ્હી આવીને તેને મળવાનો અને લગ્ન કરવાનો વાયદો કર્યો હતો એમ સુધી પહોંચાડી દીધી મળવાનો વાયદો કર્યો હતો પણ આપી હતી આ બંનેને આઈટીના દરોડા અમદાવાદમાં એશિયન સિરામિક ગ્રુપ અને ખાનગી ફાઇનાન્સના પેઢીમાં આવકવેરા વિભાગનું સર્ચ ઓપરેશન અમદાવાદમાં એશિયન સિરામિક ગ્રુપ અને ખાનગી ફાઇનાન્સ પેઢીમાં વહેલી સવારથી જ આવકવેરા વિભાગનું સર્ચ ઓપરેશન શરૂ થયું છે એક સાથે 35 થી 40 જગ્યાએ આવકવેરા વિભાગના દરોડા પડતા ખાનગી પેઢીઓમાં ફડફડાટ થયો છે વહેલી સવારથી જ સર્ચ ઓપરેશન શરૂ કરાયું અમદાવાદમાં ઇસ્કોન ચોક પર આવેલી કોર્પોરેટ ઓફિસ પર આવકવેરા વિભાગનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે એ ઉપરાંત હિંમતનગરની ફેક્ટરી પર દરોડા પાડવામાં આવ્યા છે સિમંતર ફાઇનાન્સ નામની ખાનગી પેઢી અમદાવાદ અને હિંમતનગરની ઓફિસો ધરાવે છે એ ઉપરાંત ખાસ કરીને એશિયન સિરામિક ગ્રુપમાં મોટે પાયે તપાસ હાથ ધરાય છે એશિયન ગ્રુપના ડિરેક્ટર્સના નિવાસસ્થાન ઉપર વહેલી સવારથી જ સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે રેડના સમાચારથી કંપનીનો શેર 7% જેવો તૂટ્યો એશિયન ગ્રેનિટ ઓ ઇન્ડિયા લિમિટેડ પર ઇન્કમ ટેક્સની રેડ પડી હોવાના સમાચાર આવતાની સાથે જ આજે બોમ્બે સ્ટોક એક્સચેન્જ પર ગુરુવારે તેના સ્ટોકના ભાવ 52 હપ્તાની નીચી સપાટીએ પહોંચીને 47.90 લેવલે આવી ગયો હતો આ લખાય છે ત્યારે બપોરે 12:20 એશિયન ગ્રેનિટ શેર 48 ટ્રેડ પર થઈ રહ્યો છે કંપનીએ તાજેતરમાં જ રાઇટ્સ ઇશ્યુ મારફતે 440 કરોડથી વધારે રકમ એકઠી કરી છે અને ભારતની સિરામિક કંપની દ્વારા સૌથી મોટો રાઇટ્સ ઇશ્યુ માનવામાં આવે છે એશિયન ગ્રેનિટો મોરબીમાં 3 પ્લાન્ટ બનાવી રહી છે દેશના સિરામિક હબ ગણાતા મોરબીમાં એશિયન ગ્રેનિટો 3 પ્લાન્ટ બનાવી રહી છે કંપની અગાઉ કરેલી જાહેરાત મુજબ કંપનીએ નવી સમાવિષ્ટ સંપૂર્ણ માલિકીની પેટા કંપનીઓ હેઠળ ગુજરાતના મોરબીમાં નવી અત્યાધુનિક ઉત્પાદન એકમો સ્થાપીને મૂલ્યવર્ધિત લક્ઝરી સરફેસ અને બોથવેર સેગમેન્ટ જેમ કે બ્યુટી ટાઇલ્સ સેનિટરીવેર અને એસપીસી ફ્લોરિંગ સેગમેન્ટમાં મેગા વિસ્તરણ યોજના તૈયાર કરી છે સિરામિક અને ફાઇનાન્સ પેટીઓમાં ફળફળાટ એશિયન ગ્રુપની શાખાઓ અમદાવાદ સહિત રાજ્યમાં કેટલાક સ્થળો પર આવેલી છે ત્યારે અમદાવાદમાં આવેલી મુખ્ય ઓફિસો પર ઇન્કમટેક્સ વિભાગે તપાસ હાથ ધરી છે આ તપાસના પગલે સિરામિક અને ફાઇનાન્સની પેટીઓમાં ફફડાટ ફેલાયો છે હાલમાં આવકવેરા વિભાગના 200થી વધુ અધિકારીઓ તપાસમાં જોડાયા છે બીજી તરફ મોરબી માનવી અત્યાધુનિક ઉત્પાદન એકમો સ્થાપીને મૂલ્યવર્ધિત લક્ઝરી સરફેસ અને બોથવેર સેગમેન્ટ મુજબ કંપનીએ નવી સમાવેશ સેનિટરીવેર અને જેમ કે બ્યુટી ટાઇલ ફ્લોરિંગ સેગમેન્ટમાં મેગા અને એસપીસી વિસ્તરણ યોજના તૈયાર કાંસ પેટીઓમાં ફળફળાટ કરી છે સિરામિક અને ફાઇનાન્સ એશિયન ગ્રુપની શાખાઓ અમદાવાદ સહિત રાજ્ય છે ત્યારે અમદાવાદમાં આવેલી મુખ્ય ઓફિસો પર ઇન્કમટેક્સ વિભાગે તપાસ હાથ ધરી છે આ તપાસના પગલે સિરામિક અને ફાઇનાન્સની પેટીઓમાં ફફડાટ ફેલાયો છે હાલમાં આવકવેરા વિભાગના 200થી વધુ અધિકારીઓ તપાસમાં કેટલાક સ્થળો પર આવેલા જોડાયા છે બીજી તરફ મોરબી માનવી રખડતા ઢોરોનો વિવાદ પાટીલની મેયરને ટકોર બાદ વડોદરામાં ઢોર પકડવાનું અભિયાન શરૂ રોડ પર ગાયોની દોડાદોડીને કારણે લોકો પરેશાન તાજેતરમાં જ રસ્તે રઝળતી ગાયોના કારણે 3 લોકો ઈજાગ્રસ્ત થયા બાદ લોકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે દરમિયાન મેયર દ્વારા ગાયોના પ્રશ્ન અંગે કરેલા આડેધડ નિવેદનો બાદ ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલે મેયરને ફરી એકવાર ગાયો બાબતે ટકોર કરી હતી જેના પગલે કોર્પોરેશન દ્વારા મોડી સાંજથી વડોદરા શહેરના માર્ગો પર રખડતી ગાયોને પકડવાનું ઘનિષ્ઠ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે નોંધનીય બાબત એ છે કે ગાયોનો પ્રશ્ન વોટ બેંક ઉપર અસર કરતો હોવાથી આવનારા વર્ષોમાં પણ માર્ગો ઉપર રખડતી ગાયોનો પ્રશ્ન હલ થાય તેવી કોઈ શક્યતા નથી પરિણામે શહેરીજનોએ રસ્તે રઝળતી ગાયોથી બચવા માટે પોતે જ સાવચેતી રાખવા નીકળવું પડશે રસ્તે રખડતા ઢોરોને લઈને લોકોમાં રોષ ઉલ્લેખનીય છે ઉલ્લેખનીય છે કે સમાવાળી સાવલી રોડ જેતલસર જેતલપુર રોડ અલકાપુરી તેમજ વડોદરા નજીક આવેલા કોયલી ગામ પાસે ગાયની અડફેટે આવી ગયેલી એક બાળકી સહિત 3 વ્યક્તિઓને ગંભીર ઈજા પહોંચી હતી આ બનાવ બાદ સમગ્ર શહેરમાં શહેરના માર્ગો ઉપર રખડતી ગાયોને ત્રાસ દૂર કરવા માટે ભારે રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો દરમિયાન મેયર કેયુર રોકડિયાને ગાયોના પ્રશ્નો અંગે પૂછવામાં આવતા તેઓએ જણાવ્યું કે કાયદાનો અમલ થશે ત્યારે શહેરને ઢોર મુક્ત કરી શકીશું મેયરના જવાબ સામે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ મેયરને પુનઃ એકવાર ટકોર કરી જણાવ્યું હતું
કે ગાયોની પ્રશ્નો વહેલી તકે દૂર કરવામાં આવે। પરિણામે કોર્પોરેશનની ઢોર પાર્ટી અને દબાણ શાખા દ્વારા મોડી સાંજથી શહેરના માર્ગો ઉપર રખડતી ગાયોને પકડવાનું પુનઃ એકવાર પોલીસ બંદોબસ્ત સાથે અભિયાન શરૂ કરવામાં આવ્યું છે। સરકાર ગંભીરપણે વિચાર કરી રહી છે। વડોદરા કોર્પોરેશન દ્વારા ગાયો પકડવાની કરેલી શરૂઆત અંગે સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર હિતેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે વડોદરાના માર્ગ પર રખડતી ગાયોના કારણે અકસ્માતની ઘટનાઓ બની રહી છે, જે ગંભીર બાબત છે, પરંતુ તેની સાથે કોર્પોરેશન પણ શહેરીજનોની સુરક્ષા માટે એટલી જ ગંભીર છે, જેના કારણે કોર્પોરેશન દ્વારા મોડી સાંજથી શહેરના માર્ગો પર રખડતી ગાયો પકડીને ઢોર ડબ્બામાં પુરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। આવનારા દિવસોમાં વડોદરા શહેરના માર્ગો પર રખડતી ગાયોનો પ્રશ્ન હલ થાય તે માટે સરકાર પણ ગંભીર રીતે વિચાર કરી રહી છે। જૂનાગઢમાં પ્રથમવાર ગ્રીન કોરિડોર થકી અંગદાન। વંથલીના ખેડૂત બ્રેન્ડેડ થવાથી પરિવારજનોએ અંગદાનનો નિર્ણય કર્યો। માત્ર 118 મિનિટમાં અંગો અમદાવાદ પહોંચાડવામાં આવ્યા। જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના 66 વર્ષીય વૃદ્ધ ખેડૂત ઘરમાં પડી ગયા બાદ 8 દિવસની સારવાર કારગત ન નીવડતા બ્રેન્ડેડ થવાથી તેમનું મોત નિપજ્યું હતું। એ સમયે મૃતક ખેડૂતના અંગોનું દાન કરવાનો પરિવારજનો દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો। બાદમાં તબીબો દ્વારા મૃતક ખેડૂતની કિડની અને લીવરને ગ્રીન કોરિડોર મારફતે કેશોદ અને ત્યાંથી એર એમ્બ્યુલન્સ મારફતે અમદાવાદ પહોંચાડવામાં આવ્યા હતા। જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના રવની ગામે રહેતા ગજરા પરિવારે પોતાના સ્વજનનું અંગદાન કરી સમાજમાં રાહ ચીંધી છે, ત્યારે આ અંગે મૃતકના સંબંધી જયેશભાઈ સંજયભાઈ ગજેરાએ જણાવ્યું હતું કે અમારા 66 વર્ષીય સ્વજન મગનભાઈ ગજેરાએ અઠવાડિયા પહેલા પોતાના ઘરમાં પડી જતા તેના મગજમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી, જેથી તેમને જૂનાગઢની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। અહીં તેમની છેલ્લા 8 દિવસથી સારવાર ચાલી રહી હતી। દરમિયાન મંગળવારની રાત્રે અચાનક મગનભાઈનું મગજ કોઈ પણ રિસ્પોન્સ આપતું ન હોવાથી ડોક્ટરે તમામ પ્રકારનું ચેકિંગ કરતા તેમનું બ્રેન ડેડ થઈ ગયું હોવાની તેમને મૃત જાહેર કર્યા હતા। આ સમયે પરિવારજનો ભલે સ્વજનને બચાવી ન શક્યા, પરંતુ તેમના અંગો દ્વારા કોઈ વ્યક્તિને નવું જીવન દાન મળે એ માટે મગનભાઈના અંગોનું દાન કરવાનો નિર્ણય કરી ડોક્ટરને જાણ કરી સંમતિ આપી હતી। અત્રે નોંધનીય છે કે ખેડૂત પરિવારે કરેલા અંગદાનના નિર્ણય બાદ મૃતકના અંગોને સમયસર અમદાવાદ પહોંચાડવા માટે જિલ્લામાં પ્રથમ વખત જૂનાગઢ જિલ્લા પોલીસે ગ્રીન કોરિડોર અમલી બનાવ્યો હતો, જેમાં જૂનાગઢની ખાનગી હોસ્પિટલથી લઈને કેશોદ એરપોર્ટ સુધીના 50 કિમીના માર્ગમાં એમ્બ્યુલન્સે પોલીસ જીપોનું આગળ પાછળ પાયલોટિંગ કરવામાં આવ્યું હતું। આ કાફલાને રસ્તામાં ક્યાંય ટ્રાફિકને નડે એ માટે આગોતરી તૈયારી ઠેર ઠેર પોલીસ સ્ટાફ તહેનાત કરવામાં આવ્યો હતો। આમ જિલ્લામાં પ્રથમ વખત કોઈ વ્યક્તિના અંગોને ગ્રીન કોરિડોર મારફતે અન્ય શહેર સુધી પહોંચાડવામાં આવ્યા હતા। આ કાર્યમાં હોસ્પિટલના તબીબ અને સ્ટાફ સાથે પોલીસ તંત્રે મહત્વની ફરજ બજાવી હોવાને કારણે આ કામ શક્ય બન્યું હતું।
मेंगलोर मा मस्जिद विवाद, मस्जिद नीचे मड़ी मंदिर जेवी डिजाइन, हिंदू संगठने बहार पूजा करी, कोर्टे रोक्यू समारकाम। उत्तर प्रदेश ना ज्ञानवापी थी शुरू थयेला मंदिर मस्जिद विवाद हवे कर्नाटक पहुंची गयो छे। कर्नाटक ना मेंगलोर मा आवेला जुमा मस्जिद नीचे मंदिर जेवी आकृति मळ्या पछी विवाद शुरू थयो छे। मस्जिद बहार बजरंग दल अने विश्व हिंदू परिषदे खास पूजा करी छे। कोई दुर्घटना ना सर्जाय माटे स्थानिक प्रशासने अहीं कलम 144 लागू करी दीधी छे। जाणो समग्र घटना। मेंगलोर ना बिहार मा विस्तार मा गुरुप्रा जिल्ला मा आजुनी मस्जिद आवेली छे। अमलाली मार्केट मा मस्जिद परिसर मा समारकाम चाली रह्युं छे। मस्जिद नो एक हिस्सो पहेला ज तोड़ी पाडवामां आव्यो हतो। 21 मे ना रोज ज्यारे काम दरमियान मस्जिद नो काटमाळ हटावामां आव्यो त्यारे अहीं मंदिर जेवी एक डिझાઈન જોવા મળી હતી। હવે હિન્દુ સંગઠન માંગણી કરી રહ્યું છે કે તેમના મંદિર વાળો વિસ્તાર પર પરત કરી દેવો જોઈએ। વિસ્તારમાં તણાવ વધતા પ્રશાસને મસ્જિદના જમીન સંબંધિત દસ્તાવેજો ભેગા કર્યા છે। હાલ આ કેસ લોકલ કોર્ટમાં છે। ત્યાં સુધી એ સ્પષ્ટ ના થઈ જાય કે આ જમીન પર મસ્જિદ હતી કે કોઈ મંદિર, ત્યાં સુધી કોર્ટે મસ્જિદના સમારકામ પર પ્રતિબંધ લગાવી દીધો છે। હિન્દુ સંગઠને સર્વેની માંગણી કરી। મેંગલોરમાં મસ્જિદ નીચે હિન્દુ મંદિરની ડિઝાઇન મળ્યા પછી બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદ પુરાતત્વ વિભાગ પાસે સર્વે કરાવવાની માંગણી કરી છે। આ મુદ્દે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે વિવાદ શરૂ થઈ ગયો છે। ભાજપના ધારાસભ્ય ભરત શેટ્ટીએ કહ્યું હતું કે દેશની દરેક મસ્જિદનો સર્વે થવો જ જોઈએ, હિન્દુઓ પાસે છુપાવવા માટે કંઈ નથી। શેટ્ટીએ કહ્યું હતું કે મોટાભાગની મસ્જિદો મંદિરો ઉપર જ બનાવવામાં આવી છે। દર વખતે મુસ્લિમ 1991 વર્કશીપ એક્ટ પાછળ છુપાઈ જાય છે, આ યોગ્ય નથી। તેથી એક નહીં પરંતુ અનેક વાર, તેથી એક વાર દરેક મસ્જિદનો સર્વે કરી લેવો જોઈએ। અમારે કોઈ મસ્જિદની જમીન નથી જોઈતી, અમારે માત્ર સચ્ચાઈથી મતલબ છે। ત્યારે કોંગ્રેસ નેતા ડીકે શિવકુમારે કહ્યું હતું કે ભાજપ કર્ણાટકનું નામ ખરાબ કરી રહી છે। મેંગલોર રોકાણ માટે સારી જગ્યા છે, પરંતુ આવા વિવાદ પર ખોટી અસર પાડી શકે તેમ છે। અનાજ દળવાનો દેશી જુગાડ, જંબુસરના કલાકમાં 10 પાસ આધેડે ટ્રેક્ટરની મદદથી અનાજ દળવાની ઘંટી ચલાવી, વીજળી નહીં હોય તો પણ અનાજ દળાશે। જંબુસરના કલક ગામના માત્ર ધોરણ 10 પાસ વ્યક્તિએ ભણેલા ગણેલા લોકોને પણ વિચારતા કરી દે તેવો દેશી જુગાડ અપનાવ્યો છે। અવારનવાર વીજળી ડૂલ થઈ જતા ગ્રામજનો લૂંટ વગર ન રહે તે માટે તેઓએ ટ્રેક્ટરની મદદથી અનાજ દળવાની ઘંટી શરૂ કરી છે। કલક ગામના દોલતસિંહ રાજ અનાજ દળવાની ઘંટી ચલાવવાનો વ્યવસાય કરે છે। તેઓ વધુ ભણેલા નથી, તેઓ માત્ર ધોરણ 10 સુધીનો જ અભ્યાસ કરેલ છે, ત્યારે અનાજ દળવાની ઘંટી વીજળી વગર ચલાવવા તેઓએ દેશી જુગાડ શોધી કાઢ્યો છે। કલક ગામમાં અવારનવાર વીજળી ડૂલ થઈ જતી હતી, તેના કારણે તેઓએ પણ ખૂબ નુકસાન પહોંચતું હતું। ઉપરાંત ગામના લોકોને પણ સમયસર દળેલું અનાજ મળી શકતું ન હતું। આ સમસ્યાને લઈને દોલતસિંહ રાજને એક દિવસ વિચાર આવ્યો કે જો 10 હોર્સ પાવરની મદદથી ઘંટી ચાલી શકતી હોય તો તેની પાસે 10 હોર્સ પાવરથી વધુ ટ્રેક્ટરની મોટર છે, જેથી દોલતસિંહ રાજે પોતાનો દેશી જુગાડ શરૂ કરી દીધો। ટ્રેક્ટરમાં ડીઝલ નાખી તેના એન્જિનની મદદથી તેઓ અનાજ દળવાની ઘંટી ચલાવી રહ્યા છે। ત્યારે હાલ ગામમાં ગમે ત્યારે વીજળી ચાલી જાય તો પણ ગામના લોકોને તેઓ અનાજ દળી આપે છે, જેથી ગામ લોકોને વીજળીની સમસ્યા વચ્ચે પણ આરામથી લૂંટ મળી રહે। આવા જ વધુ સમાચાર જોવા માટે આપ જોતા રહો BS9 ટીવી ન્યૂઝ। નમસ્કાર।